પાચનમાં હળવું અને હેલ્ધી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતી ફરાળી ડીશ છે સાબુદાણા, સિંગદાણા કે બટેટાના ઉપયોગ વગર, તેલના ઉપયોગ વગર 2-3 ચમચી ઘીમાં તૈયાર થશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ઋષિ પાચમ હોય કે કોઈ પણ પ્રકારના વ્રત હોય જેમાં તમે આ ડીશ બનાવીને ખાઈ શકો છો. તો બનાવવાની શરૂઆત કરીએ ટેસ્ટી શાક એન્ડ પરાઠાની રેસીપી. તો જેમના માટે આપણે પરાઠાનો લોટ બાંધવા માટે રાજીગરાનો લોટ લીધો છે અને આ લોટ લગભગ 2 કપ જેટલો છે. ગ્રામમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો આ લોટ હશે. અને હવે આપણે આ લોટની અંદર સેંધા નમક 1 નાની ચમચી જેટલું ઉમેરશું. 1 નાની ચમચી જેટલું પાકું જીરું અને 2 ચમચી જેટલા આદુના ટુકડા, સાથે 2 ચમચી જેટલા મરચાંના ટુકડા. મરચાં આદુ તમે ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો. થોડા લીલા ધાણા પણ સમારીને ઉમેરી દેશું અને લગભગ 1/4 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરશું મોણ માટે, જેથી આપણા પરાઠા ચવળ ના બને પણ ખાવામાં ખૂબ જ નરમ તૈયાર થાય. હવે આ રીતે બધું મિક્સ કરી અને હૂંફાળા ગરમ પાણીથી લોટ બાંધીશું. હવે જરૂર લાગે તેમ હૂંફાળું ગરમ પાણી ઉમેરી અને એકદમ નરમ લોટ તૈયાર કરીશું. રોટલીના લોટ કરતાં પણ વધુ નરમ લોટ. તો લોટ નરમ થઈ ગયો છે તો થોડું ઘી એપ્લાય કરશું જેથી લોટ વધારે સ્મૂધ તૈયાર થઈ જાય. હવે આપણે વણવાની ઝંઝટ નથી કરવાના, તો આપણે અહીંયા બટર પેપરનો ઉપયોગ કરશું. તમે બટર પેપરની જગ્યાએ પ્લાસ્ટિક કે પોલિથીનની બેગ લઈ શકો છો જેથી ચીપકે નહીં. અને આ પેપર પર આપણે થોડું ઘી એપ્લાય કરશું અને પછી સાઈઝ પ્રમાણે અથવા નાના મોટી તમને ચોઈસ હોય તે પ્રમાણે આ રીતે આંગળીઓની સહાયતાથી આપણે સ્પ્રેડ કરતા જશું જેથી એકદમ રાઉન્ડ શેપમાં વણાતું જશે. તો વણવાની ઝંઝટ વગર આપણા પરોઠા તૈયાર થઈ જશે. આ રીતે બનાવશો તો પરોઠા આપણા ઉપરથી તો ક્રિસ્પી તૈયાર થશે પણ અંદરથી ખાવામાં એકદમ મુલાયમ પરાઠા તૈયાર થશે. તો વણ્યા કરતાં એકવાર આ રીતે ટ્રાય કરજો. તો આ રીતે થિકનેસ વાળા આપણા પરાઠા તૈયાર કરી લીધા છે. તો હવે શેકવા માટે મીડિયમ ગરમ તવા પર મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પરાઠાને મૂકીશું. અને બંને સાઈડ થોડું ઘી એપ્લાય કરી અને થોડા લાઇટ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકી લેશું. જો તમે હેલ્થ કોન્શિયસ વ્યક્તિ છો અને ઘી તેલ પસંદ નથી કરતા તો ઘી તેલના ઉપયોગ વગર પણ આ જ પ્રોસેસથી તમે પરાઠા તૈયાર કરી શકો છો. તો ટેસ્ટ થોડો અલગ આવશે પણ ઘીમાં શેકેલા પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચોઈસ પ્રમાણે વધઘટ પણ કરી શકો છો એન્ડ વિધાઉટ ઘી પણ શેકી શકો છો. તો પરાઠા આપણા તૈયાર થઈ ગયા છે. જો છે ને એકદમ એટ્રેક્ટિવ લુક, ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો હવે તૈયાર કરીશું શાક. અહીંયા આપણે બટેટાનો ઉપયોગ નથી કરવાના, તો બટેટાના ઓપ્શનમાં મેં કેળાનો ઉપયોગ કર્યો છે. લગભગ 4-5 વ્યક્તિને થઈ શકે તેટલું શાક બનવાનું છે તો મેં અહીંયા 10-1 નંગ જેટલા કેળા લીધા છે. તમે થોડા વધઘટ પણ લઈ શકો. આ રીતે છાલ કાઢી અને થોડા ટુકડા કરી લેશું. કેળામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે તો લાંબા સમય સુધી તમને વ્રતમાં આ રીતે વેરાયટી બનાવીને ખાશો તો ભૂખ પણ નહીં લાગે અને પેટ પણ ભરાયેલું રહેશે, સાથે પાચનમાં પણ હળવું રહેશે. તો આ રીતે મેં કેળાના ટુકડા સમારીને તૈયાર કરી લીધા છે. હવે તડકો તૈયાર કરવા માટે 2 ચમચી જેટલું દેશી ઘી ગરમ કરીશું. તમે અહીંયા તડકામાં જે તેલ ફરાળમાં લેતા હોય તેનો ઉપયોગ કરી શકો છો, પણ હું જનરલી ફરાળ ઘીમાં બનાવું છું તો મેં દેશી ઘીનો ઉપયોગ કર્યો છે. અને આમ પણ દેશી ઘીમાં શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણું ઘી થોડું હલકું ગરમ થાય ત્યારે લગભગ 1/2 નાની ચમચી જેટલું જીરું અને 2 મોટી ચમચી જેટલા મરચાંના ટુકડા અથવા ટેસ્ટ પ્રમાણે મરચાં ઉમેરી શકાય, સાથે 1 ચમચી જેટલા આદુના ટુકડા ઉમેરીશું અને આદુ પણ ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકાય. આ બંને વસ્તુ સાતળી લેશું. અને પછી કેળાના ટુકડા આપણે ઉમેરી દેશું. હવે આપણી ગેસની ફ્લેમ સાવ ધીમી રાખશું. મસાલાની અંદર આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને લગભગ 1/2 થી 1 ચમચી જેટલું સેંધા નમક ઉમેરીશું.
અને કેળાના ટેસ્ટને મેન્ટેન કરવા એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું, થોડા લીલા ધાણા ઉમેરશું અને પછી આ બધી જ વસ્તુઓને મિક્સ કરશું. ધીમા ગેસની ફ્લેમ પર આ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી કૂક કરશું તો આપણી સબ્જી રેડી થઈ જશે. કારણ કે કેળાના શાકને તૈયાર થવામાં બિલકુલ સમય નથી લાગતો. આપણે કેળાના મીઠાશને મેન્ટેન કરવા લીંબુનો ઉપયોગ કર્યો છે, પણ જો કે તમે લીંબુ વગર પણ આ સબ્જી ખાઈ શકો છો. પણ આ રીતે એકવાર ટ્રાય કરજો શાક પરાઠા બનાવવાની, ફટાફટ પણ બની જશે, ખાવામાં હળવું ફૂલ અને ખૂબ જ સ્વાદિષ્ટ ફરાળ લાગશે. ટ્રાય કરો તો કેવો ટેસ્ટ લાગ્યો કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.